हेलो स्टूडेंट, यूट्यूब चैनल पर हूं जिग्नेश गोदरिया आप सर्वनो हार्दिक स्वागत करू छु। વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષય તમને ખૂબ જ અઘરો લાગતો છે ખરો ને? તો ચાલો આપણે તેને વધુ સરળ અને રસપ્રદ બનાવીએ। સો લેટ્સ ગો અવર યુટ્યુબ ચેનલ। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 12.1 નો પહેલો અને બીજો દાખલો જોયો હતો। આજે આપણે દાખલા નંબર 3, 4 અને 5 જોવાના છે। જો એ બંને દાખલા તમને આવડી ગયા હશે તો આ દાખલા એકદમ ઇઝી લાગશે। અને બીજી વાત કે જો તમને મારી રીત ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરજો કે જેના દ્વારા તમને આગળના વિડીયા મળતા રહે। તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 3। રકમ છે કે એક બગીચો છે, એમાં એક લપસણી છે, એની કોઈ એક દીવાલ છે એ કોઈ રંગથી રંગેલી છે અને એની પર લખેલું છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન, એટલે કે પાર્કને ચોખ્ખો અને હરિયાળું રાખો, બરાબર? તો આ જે રંગેલી દીવાલ છે એનો શું મેળવવાનો છે આપણે ક્ષેત્રફળ? તેની ત્રણેય બાજુ આપણને આપેલી છે, અંદાજિત છે 11, 15 અને 6, બરાબર? હવે આપણે નામ જેમ આપીએ તેમ આપણે એ બી એસ એ નામ આપીને અર્ધ પરિમિતિ મેળવીશું, ત્યારબાદ તેનું શું કરશું હેરનના સૂત્ર પરથી દાખલો મેળવીશું। તો હવે જો અહીંયા આપણે એ બી અને સી આપીએ તો આ શું થશે એ, આ શું થશે સી, આ શું થશે બી, પણ નામ આપવાની કોઈ જરૂર નથી। તમે કોઈ પણ એકને એ લઈ શકો, બી અને સી લઈ શકો, દર વખતે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી, બરાબર? તો લખીએ અહીંયા એનું માપ લખીએ 15 મીટર, બીનું માપ લખીએ 6 મીટર અને સીનું માપ લખીએ 11 મીટર। ચાલો હવે અર્ધ પરિમિતિ મેળવવા શું કરવું પડશે, એ પ્લસ બી પ્લસ સીના છેદમાં 2, તો 15 પ્લસ 6 પ્લસ 11 ના છેદમાં 2, તો 15 ને 6 કેટલા થાય 21, 21 15 ને 6 21, 21 ને 1 22, 22 ને 10 32, તો 32 ભાગે 1 કેટલા થશે 2, તો કેટલા આવશે 16 મીટર। તો અર્ધ પરિમિતિ કેટલે આવશે વિદ્યાર્થીઓ 16 મીટર। હવે શું કરીએ આપણે, ડાયરેક્ટ હેરોનું સૂત્ર લખીએ, રૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી। ચાલો હવે એસની કિંમત આપણે મૂકીશું 16, 16, 16માંથી મતલબ એ એટલે 15, પાછા 16માંથી બી કેટલા છે 6 અને 16માંથી સી કેટલા છે 11, હવે શું આવશે 16, 16માંથી 15 જાય તો 1, 16માંથી 6 જાય તો 10, 16માંથી 11 જાય તો 5। તમને વાત કરી હતી કે આને શું કરવાના, નાના નાના ફેક્ટરમાં આપી દેવાના, તો હવે જ આપણને ખબર જ છે કે 16 છે કોનો વર્ગ છે 4નો, તો આમ લખી દેવાનું 1 તો 1 જ આવશે અને 10 એટલે 5 2 10 અને ×5, આવું કેમ કરવું પડ્યું, કારણ કે આપણે જોડી બનાવવી પડે તો જ આપણે સ્ક્વેર અને રૂટ શું કરી શકીએ બહાર કાઢી શકીએ। ચાલો 4નો વર્ગ એટલે વર્ગ અને સ્ક્વેર છે કેટલા વધે 4, 1નો વર્ગ તો વર્ગમૂળ 1 જ થવાનું છે। હવે અહીંયા જો ફરીથી પહેલાં લખીએ 4નો વર્ગ ×1, 5 કેટલી વાર છે 2, તો 5નો વર્ગ ×2। ચાલો હવે 4નો વર્ગ એટલે કેટલા આવશે 12, 4, 5નો વર્ગ એટલે કેટલા 12 આવશે 5, 1 તો ઓલરેડી 12 વયા આવશે તે અંદર કેટલા વધશે 2। ચાલો 5 ચોક 20, 20 એકા 20, રૂટ 2નું સ્ક્વેર રૂટ નીકળે એટલે શું રાખશું આપણે 2 અંદર જ રાખીશું, તો 20√2 સેમી છે કે મીટર છે મીટર, તો શું આવશે મીટરનો સ્ક્વેર, તો તે દીવાલ રંગેલી છે તેનું ક્ષેત્રફળ કેટલું આવશે 20√2 મીટરનો સ્ક્વેર। અહીંયા સુધી એકદમ ઇઝી છે, ત્યારબાદ જ તમારે જોવાનું છે ખાસ, તો 16 એટલે 4નો વર્ગ, 1 એટલે 1 જ લખવાના, 5 2 10 આવું કેમ કરવું પડ્યું, કારણ કે અહીંયા 5 છે તો વિચારવાનું કે એવા કયો અવયવ છે કે આનો અવયવ પાડીએ તો જોડી બની જાય, તો 5 2 10 અને 5 તો છે, તો 4નો વર્ગ બેઠો લખવાનો, 1 એટલે 1 જ લખી દેવાનું, 5 2 વખત એટલે 5નો વર્ગ લખવાનો અને 2, તો 5નો વર્ગમૂળ, આ 5 સ્ક્વેરનો વર્ગમૂળ કેટલો થાય 5, 4 સ્ક્વેરનો વર્ગમૂળ 4, અને √2 તો આવશે કારણ કે એની કોઈ જોડી બની નથી, જેની જોડી નથી બની એને અંદર રાખવાનો। હવે તમને પ્રશ્ન થાય કે 1 કેમ, તો 1નો વર્ગ તો 1 જ થવાનો, 1 ×1 તો 1 સેમ જ થવાનું ને, અને 1નો કોઈ મતલબ નથી, એટલે 5 ચોક 20, 20 એકા 20, √2 મીટરનો સ્ક્વેર। તો આ દાખલા ખબર પડી છે, તો બાકીના બંને દાખલા એકદમ ઇઝી છે। જો ચોથો દાખલો, ત્રિકોણની પરિમિતિ 42 સેમી છે અને બે બાજુ 18 સેમી અને 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ મેળવો। અહીંયા સુધી આપણને 3 બાજુ આપી હતી, પણ અહીંયા જોવો તો 2 જ બાજુ છે, જો 18 સેમી અને 10 સેમી, પણ આપણને ખાસ પોઈન્ટ આપ્યો છે પરિમિતિ,
त्रिकोण की त्रणेय बाजू सरवाळो केटलो थाय आ परिमिति थाय ने तो बे बाजू आपी छे अने परिमिति आपी छे त्रीजी बाजू आपणे एकदम इजीली मेळवी शकीए बराबर ते लखी शकाय आ पहली बाजू वत्ता बीजी बाजू वत्ता त्रीजी बाजू बराबर केटला छे 42 एक बाजू केटली आपी छे 18 बीजी केटली आपी छे 10 तो त्रीजी बाजू आपणे मळी जाय एकदम इजीली मळी जाय 18 10 केटला थाय 28 वत्ता सी बराबर 42 तो सी बराबर 42 माइनस 28 चलो 42 में 28 के वे तो आप माइनस कर दीए अँ 42 में 28 अँ के 12 अँ के 3 12 में 8 जाए तो 4 3 में 2 जाए तो 1 तो के 14 मीटर तो एक बाजू 18 बीजी बाजू 10 तीजी बाजू के मिली गई 14 हमें लखी दी ए बराबर 18 बी बराबर 10 અને સી બરાબર 14 આ ત્રણેય બાજુ મળી ગઈ સેમ ટુ સેમ દાખલો આવડી ગઈ ને પછી આપણે ગણીએ જુઓ એટલે અર્ધપરિમિતિમાં શું કરવાનું જો પરિમિતિ આપણને આપી હોય ને તો આ વારે ઘડિયા સુધી લખવાની જરૂર નથી કે એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે શું કરી દેવાનું ડાયરેક્ટ પરિમિતિના શું કરી દેવાના અડધા કરી દેવાના તો આપણને અર્ધપરિમિતિ થશે ને 42 ભાગ્યા બે કેટલા થાય 21 મીટર અને તેમ છતાં આમ કરો 18 ને વત્તા 10 વત્તા 14 તો પણ કેટલો થાય 42 ભાગ્યા બે તો 21 જ થવાનું છે तो जो परिमिति आपी हो तो आ सूत्र लखवानी कोई जरूर नहीं सीधू तमे आनो शू कर देवानू अर्धो करी देवानू तो हवे सूत्र लखे हेरोनू सूत्र रूट सूत्र फरजियात बधी वखते लखशो आवशे एस माइनस ए एस माइनस बी एस माइनस सी चलो एस नी किंमत केटली छे 21 21 ए नी किंमत केटली छे 18 बी की किंमत के 10 सी की किंमत के 14 अरे खास याद रखो कि आज बाजू हो अर्धपरिमिति करता है पीछे बड़ी बाजू के नानी कारण के माइनस तो कोई दिवस स्क्वेर रूट निकले नहीं खास याद रखो आ नहीं करता आ रकम केवी होइए संख्या नानी जो हो जो कहीं मिस्टेक हे तो माइनस आ माइनस तो कोई दिवस स्क्वेर रूट निकले नहीं तो क्षेत्रफल शक्य बने नहीं હવે શું આવશે 21 21માંથી 18 જાય તો 3 21માંથી 10 જાય તો 11 21માંથી 14 જાય તો 7 ચાલો હવે આપણે 21 છે તો 7 તેરી 21 થાય ને તો જોડી બનાવી આપણે ચાલો 7 તેરી 21 3 11 ગુણ્યા 7 આવું કેમ કર્યું પડ્યું કારણ કે જો અહીંયા 7 હતા તો જોડી બની ગઈ 3 હતા તો એની જોડી બની 11 ક્યાં રહેશે અંદર રહેશે તો સૌથી પહેલાં આપણે પેર બનાવીએ 7 બે વખત એટલે આપણે સ્ક્વેર લખીએ 3 પણ બે વખત એટલે આપણે સ્ક્વેર લખીએ 11 એમ રાખીશું તો ચાલો સ્ક્વેર અને રૂટ જાય તો 7 12 આવશે 3 અને સ્ક્વેર રૂટ જાય તો કેટલા આવશે અહીંયા 3 રૂટમાં કેટલા આવશે 11 તો 7 તેરી 21 રૂટ 11 મીટરનો સ્ક્વેર તો શું આવશે વિદ્યાર્થીઓ જવાબ ફરીથી જુઓ 21 એટલે 7 તેરી 21 3 એટલે 3 હતા તે 11 ને 11 લખ્યા 7 ના 7 લખ્યા 7 7 બે વખત એટલે સ્ક્વેર કર્યો 3 3 બે વખત એટલે સ્ક્વેર કર્યો 11 એક વખત એટલે એમ રહેવા દીધા હવે સ્ક્વેર અને રૂટ જાય તો 7 12 આવશે અહીંયા પણ સ્ક્વેર અને રૂટ જાય તો 3 12 આવશે રૂટ 11 એમ જ રહેશે કારણ કે એની જોડી બની નથી તો 7 તેરી 21 21 રૂટ 11 મીટર સ્ક્વેર તો દાખલો એકદમ ઈઝી છે વિદ્યાર્થીઓ ત્યારબાદનો દાખલો જુઓ પાંચમો કે ત્રિકોણની બાજુ આપણે 12:17:25 ના પ્રમાણમાં આપી હોય અને પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ મેળવો અહીંયા સુધી જો અહીંયા જેમ રેશિયો આપ્યું નહોતું તમને વાત કરી છે કે જ્યારે પણ રેશિયોના ફોર્મમાં કોઈ પણ વસ્તુ આપી હોય ત્યારે શું કરવી પડે એને એક્સના પ્રમાણમાં ધારવી પડે તો ડાયરેક્ટ નહીં ધારવાની કે એ બરાબર 12 બી બરાબર 17 સી બરાબર 25 તો શું ધારવું પડશે 12ની જગ્યાએ 12 એક્સ 17ની જગ્યાએ 17 એક્સ અને 25ની જગ્યાએ 25 એક્સ બરાબર દર વખતે આકૃતિ દોરવાની પણ જરૂર નથી જે પહેલી બાજુ આપી હોય એને એ ધારી લેવાની બીજી હોય એને બી ધારવાની ત્રીજી હોય એને સી ધારવાની તો અહીંયા જો એ બરાબર કેટલા ધારીશું 12 એક્સ બી બરાબર 17 એક્સ સી બરાબર 25 એક્સ હવે આપણે શું કરીશું આપણે અર્ધપરિમિતિ સૂત્ર નહીં મૂકીએ સૌથી પહેલાં આપણે શું કરવું પડશે એક્સ મેળવવો પડશે ને પાછું એક્સ અહીં પુટ કરીને પછી આપણે શું કરીશું અર્ધપરિમિતિ કરીશું તો જુઓ તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કેટલો આપણને આપ્યો છે 540 કારણ કે પરિમિત એટલે ત્રણેય બાજુનો સરવાળો છે તો આપણે લખી દઈએ એ વત્તા બી વત્તા સી બરાબર 540 તો 12 એક્સ વત્તા 17 એક્સ વત્તા 25 એક્સ બરાબર 540 તો ચાલો 12 અને 17 કેટલા થાય 29 29 ને 5 કેટલા થાય 34 34 ને 20 કેટલા થાય 54 તો 54 એક્સ બરાબર 540 તો 54 દાન 540 તો એક્સ બરાબર કેટલા આવ્યા 10
હવે તમારે 10 અહીંયા 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 મૂકો ત્યારે તમને એ બી અને સી મળે એટલે આ દાખલો થોડોક ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે તો એ બરાબર 12 ગુણ્યા 10 તો કેટલા થાય 120 કોઈ એકમ આપ્યો નથી એટલે આપણે કઈ એકમ લખીશું નહીં બરાબર ત્યારબાદ બી બરાબર કેટલા છે 17 ગુણ્યા 10 કેટલા થશે 170 અને સી બરાબર 25 ગુણ્યા 10 કેટલા થશે 250 હવે આપણને જો પરિમિતિ આપી ડાયરેક્ટ આપણે કેમ 42 ભાગ્યા 2 કર્યા થાય 540 ભાગ્યા શું કરી દઈશું આપણે 2 કરી દઈશું તો ડાયરેક્ટ આપણને શું મળશે એસ 540 ભાગ્યા 2 કેટલા થશે 270 અને 54 ના અડધા 27 તો 0 લગાવી દેવા હવે ડાયરેક્ટ દાખલામાં જ ગણીશું આપણે ફરીથી જો શું કહ્યું એ બરાબર 12x બી બરાબર 17x સી બરાબર 25x ત્યારબાદ એ વત્તા બી વત્તા સી બરાબર 540 તો 12x વત્તા 17x વત્તા 25x બરાબર 540 આપણે કેટલા આવ્યા 54 તો 54 દાન 540 x બરાબર કેટલા થઈ ગયા 10 એ 10 અહીંયા અહીંયા ને અહીંયા પુટ કરો એટલે 25 દાન 250 17 દાન 170 12 દાન 120 ત્યારબાદ શું કર્યું અર્ધ પરિમિતિ મેળવી 540 ના અડધા 270 હવે જેમ આપણે દાખલો ગણતા તેમ ગણીએ બરાબર હેરાનું સૂત્ર લખીએ આપણે s s માઇનસ a s માઇનસ b s માઇનસ c બરાબર છે આપણે ગુણાકાર પણ લખી શકો નો લખો તો પણ ચાલે ચલો s ની કિંમત કેટલી છે વિદ્યાર્થીઓ 270 270 માંથી a કેટલા આવ્યા હતા 120 b કેટલા હતા 170 અને c કેટલા છે 250 ચલો હવે 270 માંથી 120 જાય કેટલા વધશે 150 270 માંથી 170 100 270 માંથી 250 20 હવે જોડી બનાવવાની ખૂબ જ ધ્યાન રાખજો હવે અહીંયા 270 છે અહીંયા 150 છે 100 છે ને 20 છે તો એવી આપણે જોડી બનાવીએ કે જેના દ્વારા એકદમ ઇઝી ઇઝી આપણે સ્ક્વેર રૂટ કરીને બહાર કાઢી શકીએ તો 270 ને આપણે 3 ભાગ કરીએ તો કેટલા આવશે 90 ગુણ્યા 3 હવે 150 આપણે 3 ભાગ કરીએ શું આવશે 50 ગુણ્યા 3 તો જો 3 3 ની જોડી બની ગઈ હવે 100 છે 100 બરાબર છે હવે 100 છે તો ઓલરેડી શું છે સ્ક્વેર રૂટ જ છે ને તો આપણે શું કરી શકીએ 50 ગુણ્યા પણ 2 કરી શકીએ 50 ગુણ્યા 2 ને અંદર પણ કેટલા રહેશે 20 રહેશે ચાલો હવે જોવો તો કે જોડી બને એવું લાગે છે 90 ગુણ્યા 3 એટલે 270 પછી 50 ગુણ્યા 3 એટલે 150 પછી 100 અહીંયા 100 છે તો આપણે શું કર્યું 50 ગુણ્યા 2 કર્યા અને 20 છે તો હજી 20 ની જોડી બને જો શું બનશે 10 2 20 બરાબર છે હવે કઈ જોડી બને એવું લાગે છે તમને આપણે બધાનો અંદર શું કરી દઈએ ગુણાકાર કરીએ હવે અહીં જુઓ તો તમે અહીં કેટલા છે 50 ની જોડી બને છે ત્યારબાદ કોની જોડી બને છે 3 ની જોડી બને છે ત્યારબાદ કોની બને છે 2 ની પણ બને છે ને જેની જોડી બનાવીને રાખીએ બાકીની અંદર રાખીશું આપણે અત્યારે બરાબર તો જુઓ તો જેની જોડી બને આપણે લઈ લઈએ 3 ની બને 3 નો વર્ગ 50 એટલે 50 નો વર્ગ અને 2 એટલે 2 નો વર્ગ એને ગુણ્યા કેટલા વધે છે 12 90 અને 10 90 દાન 900 થઈ ગયા ચાલો 3 12 આવશે 50 12 આવશે 2 પણ 12 આવશે 900 નો વર્ગમૂળ કેટલો થાય 30 થાય તો એ પણ 12 આવશે ને તો એ જુઓ 50 તેરી 150 150 ગુણ્યા 2 150 ગુણ્યા 2 300 300 ગુણ્યા 30 કેટલા થાય 9000 થાય કેટલા થાય 9000 ફરીથી જો 3 નો વર્ગ એટલે 3 12 આવ્યા 50 નો વર્ગ એટલે 50 12 આવ્યા 2 નો વર્ગ એટલે 2 12 હવે 900 નો વર્ગ 30 થાય કારણ 30 ગુણ્યા 30 કરો 900 થાય ને તો 50 ગુણ્યા 3 150 150 ગુણ્યા 2 300 300 ગુણ્યા 3 900 900 ને 1 0 છે એટલે 9000 થાય ફરીથી જો એ બરાબર 12x બી બરાબર 17x સી બરાબર 25x ત્રણેયનો સરવાળો કર્યો એક્સ મેળવો એ એક્સ અહીં પુટ કરી દીધો ત્યારબાદ આપણે 270ના 3 ભાગ પાડ્યા 90 ગુણ્યા 3 કર્યા 270માંથી 120 જાય તો 150ના 3 ભાગ કર્યા 50 તેરી 150 270માંથી 170 જાય તો 100 50 200 અહીંયા પણ તમે કરી શકો કે 100 એટલે 10નો વર્ગ છે બરાબર છે થોડુંક કોમ્પ્લેક્ટેડ થઈ જશે એવું નહીં કરો ને તો પછી 270માંથી 250 જાય કેટલા વધે 20 એના પણ 2 ભાગ પડ્યા 10 2 20 પછી જો 90 ગુણ્યા 10 તો 900 3 12 આવશે 50 12 આવશે અને 2 પણ 12 આવશે એટલે બધો તમે સાદરૂપ આપશો 900 નો વર્ગમૂળ 30 આવશે તો જવાબ કેટલો આવશે 9000
હવે આપણે કોઈ એકમ નથી આપ્યો તો તમે મીટર સ્ક્વેર પણ લખી શકો ને સેમી પણ અહીંયા જો તમને એકમ આપ્યો છે સેમી તો બધામાં આપણે શું લખી દઈએ સેમી અને શું આવશે 9000 સેમીનો સ્ક્વેર બરાબર તો જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે દાખલા નંબર 3 4 5 પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડિયોમાં હવે આગળના દાખલાઓ આપણે જોઈશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ